હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાયને, જય શ્રી કૃષ્ણ ખુશી, જય શ્રી કૃષ્ણ બધાયને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી અત્યારે હે ને રસોઈની તૈયારી નથી કરતા, બધાને કહી દે ઓરિયમ લાગશે કે બધાને અત્યારે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. મમ્મી અત્યારે હે ને તૈયારી કરે છે રીલની. વરસાદ આવતો નથી પણ હવે અંધારું કરે, બફારો થયો છે, ગરમી જેવું થાય છે. હવે તો મને હાવ અત્યારે વરસાદ આવી જાય તો શાંતિ અત્યારે. હા ને જો અત્યારે છે ને અમે હમણાં આ બધું પતે ને એટલે હેને વરસાદ ઉપર એક મસ્ત મજાનું ભજન ગાવાના હી. તો કાલે આવી જશે જ્યારે લોક જોતા હશે ને ત્યારે આવી ગયું. તો જોઈ આવજો મસ્ત મજાનું ભજન હે. અત્યારે બધે વરસાદ હજી ઘણી જગ્યાએ આવતો નથી, એના ઉપર ભજન બને. હા, જે વરસાદ આજે જ ભાઈ નો ફોન આવ્યો તો ઈ કે અમારે ઈ કે વરસાદ જોઈ હે આવતો નથી, વરસાદ ઈ કે આવશે આવશે, ટેન્શન નો લ્યો. હા હા, વરસાદ આવશે આવશે, બધાને ભગવાન હે ને મસ્ત મસ્ત હારો હારો વરસાદ આપશે આ વખતે. તો જો આજ સુવિચાર કહી દઉં તમને લોકોને કે તમે નિષ્ફળ થાવ ને તો તમારા સાહસ ને પાગલ પણ કહેવાય, અને જો તમે સફળ થાવ ને તો તમારા પાગલ પણ ને સાહસ કહેવાય. અરે વાહ, સાચી વાત. કોઈ પણ કામ તમે ચાલુ કરો તો જો એમાં નિષ્ફળ થઈ જાય ને આપણે તો ગાના કાઢે, અમે પહેલા જ્યારે સફળ થાય ને ત્યારે ઈ જ વ્યક્તિ આવીને કહે છે વાહ ભાઈ વાહ. આ વસ્તુ એક રિયાલિટી છે, રીઅલ સિરિયસ માં રિયાલિટી, બરોબર ને? આશિષ, પરફેક્ટ, સાચી વાત છે. હા ને ખુશી, ગઈકાલે ખેરે મને ફની કોમેન્ટ દેખાણી હતી. ફની કોમેન્ટ ઈ હતી કે આશીષજી જુઓ ને ખુશીથી સાચું બોલો, તમારી ઉંમર 25-30 વર્ષ વચ્ચે હે ને, કે મને ખબર છે કે તમારા બે ના વાળ હે ને, તમે બે વાળ માં હે ને ડાઈ કરો હો, કે બે ને ધોરા વાળ આવી ગયા હે. કે તમારે બે ને ધોરા વાળ હે, તમે બે વાળ માં ડાઈ કરો ને, કેમ કે આટલા કાળા વાળ ન હોય. મારે તો ધોરા વાળ હે, હું તો સમજુ, હાલ મારે બે ધોરા વાળ ઘણા બધા. મારા જેટલા હે ને એ નેચરલી કાળા છે. હા, હજી હે ને સ્ટાર્ટ નથી કર્યું, જયારે સ્ટાર્ટ કરશે ને આશિષ ડાઈ બાય કરાવવાનું તમને કહીશે, એટલે એ ખાલી એટલે માટે એના એકદમ નેચરલ કાળા લાગે, મારા કાળા લાગે, માનું કે એક બે ધોરા હે, પણ તમે હાવ આમ નો કરો કે મારા હસબન્ડ ને. અને આમ જો આ પરસેવો વરી ગયો મારા હસબન્ડ ને, કેટલો હોય. થેન્ક યુ. જો આશિષ ને હું અત્યારે ક્યારે ઈ જ પૂછું છું કે તમે આ સ્ટૂલ ઉપર અત્યારે બેઠા હો તો તમને બીક નથી લાગતી? ધ્યાન રાખવાનું નક્કી ન હોય આશિષ તો રાખતા જોઈ ને. આ તો હું બેન્ચીસ બેઠા હોય ત્યારે બેન્ચીસ કૂદતા માતા તો બેન્ચીસ તૂટતું નહીં, દાહો તૂટે. આશિષ ની આશિષ એટલી બધી જૂની હતી? 1856 માં બની. ઓ માય ગોડ, સરસ કહેવાય. તમારે સ્કૂલ જોવા આવું જોઈશે. આવજે આવજે અંદર, તું જો આખી લાકડાની બનેલી, બધે નવસારી માં આવી છે બધાને ખબર જ છે, મદ્રેસા સ્કૂલ. હા હા, બાકી નવસારી ના જે નહીં હોય એને નહીં જોકો જમાને છે પડતે. અરે પડે એટલે બધા લાગે છે.
હવે ઈ અત્યારે લુક આવો કર્યો છે, રીલ આવશે ને એટલે તમને ખબર પડી જશે શું રીલ છે ની. જબરજસ્ત રીલ છે કે જો કામ એનું ચાલે. રીલ વિશે કાઈ કેવું નથી આ વખતે, તમને કાઈ કીધું નથી. બાયે મને સરપ્રાઈઝ ક્યારના રીલ શૂટ કરી હી, આ બીજી રીલ હે શૂટ કરવામાં. હા અત્યારે રીલું ધમધોકાર શૂટ કરી આપણે, તમને લોકોને બહુ મજા આવે જોવાની. તમને મજા આવે? અમે ગઈકાલે અમારી રીલ નોતી શૂટ થઈ ને એટલે મૂકી નહીં, તો પછી કીધું અત્યારે હે ને હવે ધમધોકાર પાછું કામ ચાલુ કરી દે. હવે કામ ચાલુ કરી દે. હા ફાઇનલી રીલ નું કામ પતી ગયું ને મેડમ ને લાગી ગઈ ભૂખ, તો મેડમ ખાવા બેહી ગયા હે મગ. હાલો બધે મગ ખાવા, મગ બાફેલા મગ. નાજી મારે આ બધું વેશભૂષા મારી કાઢવી જોઈશે, માથું મારું ફૂટી ગયું એ મને બહુ માર્યો ખુશી હે. મજી એમ કેવા જાતી મારા આજે તે બહુ લાગ્યું તો કે મને બહુ માર્યો ખુશી હે બોલ શું યાર. અરે 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 આરો તો થોડી ભૂખ લાગી હતી, મેં તો ભૂખ બે રીલું હતી પણ બે રીલુંમાં એટલી મહેનત હતી ને કે ચાર વાગ્યાના અમે સાડા ચાર ના સ્ટાર્ટ થયા હતા, અત્યારે થયા હવા છ થયો છે, હવા છ થયા હતા. બે કલાક જેવું તો જાય ને રીલ બનાવવામાં. આપણે ખાઈ ખારેક, આજે હે ને મમ્મી ખારેક લઈ આવ્યા, તો ખારેક મારી ફેવરિટ હે, મજા આવે મને ખારેક ખાવામાં. અરે વાહ વાહ, મમ્મી લઈ આવ્યા ખારેક આજે તો. એક પીળી આવે ને કા લાલ આવે, તમને કઈ ભાવે? મને લાલ ખારેક ભાવે. તને? મને ખારેક જ નો ભાવે, એક કઈ નો ભાવે. પીળી લાલ ખારેક કોઈ દી મારી જિંદગીમાં મેં નઈ ખાધી. કચ્છની ખારેક બહુ મીઠી આવે મને વાત મળી. એમ કચ્છની ખારેક ઘણી વાર અમે એને કચ્છથી મગાવતા, અહીંયા અમારા બાજુમાં રહેતા ને કચ્છના, ભાખરી બની ગઈ, ખીચડી બની ગઈ, ટીંડોળા બટેકાનું શાક બની ગયું. કા ખુશી? બધે બની ગયું ને. જો હું બહાર ગયો તો ને તો લઈ આવ્યો માખણી બિસ્કીટ અને માવા ટોસ. ઘણા દિવસથી ભૂલાઈ જતા હતા માખણીયા, તો માખણીયા આવા જો માખણીયા બહુ મજા આવે. ચાય રે તો એક નંબર લાગે. કોમેન્ટ કરી હતી કે અમે માખણીયા બહુ એટલે બહુ જ ખાઈને અમે નવસારી થી માખણીયા મગાવી જે આજુબાજુ ના હે ને, એટલે જેને માખણીયા નામ નતું હેંગરૂ મારી જેમ ઈજેલી આવા માખણીયા આવે ટેસ્ટ. રાખવું પડે એટલે ચા બાબુ ચેવડા જ કરે કે આ નથી ખાવ ઓલો ન કે થોડાક શું પવા બટેકા કરવી ક્યારેક થેપલા દઈ. એવું ભાવતું નથી, એવું નથી ભાવતું લે. અને આવું જ કઈક ચટરપટર જોઈએ આપને. તો જો ઘણા બધા હે ને ખુશીના મમ્મી પપ્પા વિશે પૂછે કે નવા વ્યુઅર્સ આવ્યા એ બધા કે ખુશીના મમ્મી પપ્પા વિશે જણાવો ને ખુશીના મમ્મી પપ્પા વિશે કયો અમને શું છે એની. તો ખુશી તું જ કે તારા મમ્મી પપ્પાનો સ્વભાવ કેવો હતો? જો સ્વભાવની પહેલા હું એ કહી દઉં કે જે લોકો નવા નવા વ્યુઅર્સ ને નથી ખબર કે મારા મમ્મી પપ્પા હે ને એક્સપાયર થઈ ગયા. મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાઈ બેન અમે બે હતા બરોબર, એટલે મારા મમ્મી પપ્પા ભાઈ એક્સપાયર થઈ ગયા હે. અને બીજી વસ્તુ કે તમે લોકો કહેતા હતા ને ફોટા બતાવજો, ફોટા બતાવીશ ને સ્વભાવ વિશે કહીશ. પેલા ફોટા બતાવી દઉં પછી સ્વભાવ વિશે કહીશ. જો કે ફોટા જોઈશો ને એના ઉપર તમને ખબર પડી જ જશે. ક્યાં હતા આશીષ? આમાં ડાઉનલોડ માં હશે. જો આવ્યા મારા મમ્મી અને મારા પપ્પા. હા આ ફોટો ક્યાંનો ખબર? આશીષ માટેલ નો હે. આ બહુ એકદમ જૂનો ફોટો હતો, જયારે બહુ હાવ નાની હતી ને ત્યાર નો ફોટો હતો. જો મારા મમ્મી ના વાળે હે ને કાળા ને એકદમ લાંબા વાળ હતા મારા મમ્મી. બીજો ફોટો હે એમાં એકદમ ક્લિયર દેખાય છે. બીજા ફોટા કર, એક એક સિંગલ ફોટા એની. હા હવે બીજો બતાવું તમને લોકોને. જો મારા ભાઈ નો હે ને માન માન એક ફોટો મળ્યો તો જે હે ને એકદમ મોબાઈલમાં હતો ને એમાંથી પછી મોબાઈલમાં હે ને બહુ એ નાનો હતો ને પછી ઝૂમ કરાવ્યો ને એને બધું ફાટી ગયું હતું. જો તો માન એક જ ફોટો ઘણો રિસ્ટોર કર્યો હે પછી મેં, પછી આવો ફોટો થયો હે. ના એક જ ફોટો હે ખુશીભાઈનું મીત હતું. અને જો અમારે આમાં સાપા વાડિયા લખ્યું પણ હું સાપો વાડિયા હે, પણ બધા સાપા વાડિયા સાપા વાડિયા બધા એને અટકવું એમ કરે. ઓકે તો આ મારો ભાઈ હતો. જો આ ફોટો રહ્યો ને મારા મમ્મી નો, આ હે ને બહુ છેલ્લો છેલ્લો ફોટો હતો એકદમ છેલ્લો. આશીષ જયારે મારા મમ્મી ઓફ થયા ને એનો થોડોક ટાઈમ જ પેલા નો ફોટો હતો, ત્યારે મારા મમ્મી એકદમ દુબળા પડી ગયા હતા. જો આ મારા પપ્પા નહોતા ને તે પછી નો ફોટો હે. આ
તે પછી નો હે. તો જો મારા મમ્મી નો પપ્પા નો ફોટો જોઈને ખબર પડી જાય છે કે મમ્મી કે મારા મમ્મી હે ને એકદમ ભોળા, હાવ એટલે હાવ ભોળા, તો હું ક્યાં ને મારા મમ્મી ક્યાં એના જેવું. જો ને અમે તમને એક વાત શેર કરી, અમે એમ ખુશી મમ્મી ને પપ્પા નો ફોટો હે ને મારા મમ્મી એ ઓછા જોયે, મારા મમ્મી એ નથી જોયે, મમ્મી તે જોયા હતા ખુશી ને મમ્મી ને પપ્પા, એમને નથી બતાવ્યા આપણે. ખુશી એ મને પેન ડ્રાઈવ આપી હતી, ખુશી કે આમાં હે ને મારા મમ્મી ના ને એના પપ્પા ના ફોટા હે, મેં કીધું લાવ હું રાખી દઉં. મેં હું મારા કોમ્પ્યુટર માં સ્ટોર કરીને સેવ કરીને રાખી દીધા હે, પણ એ ફોલ્ડર એને કોઈ દી ખોલું નહીં, કાંઈ કરું નહીં, એમને પડ્યું એને ખુશી નહીં, એને કોઈ દી બતાવું નહીં. પછી હું જોઈને એટલે વારે ઘડી એને જરાક વધારે યાદ આવે એટલે વધારે ઓલું થાય. એટલે મેં ને કોઈ દી મારા મમ્મી પપ્પા નો ફોટો ખોલું જ નહીં, જોઉં જ નહીં. મારા મોબાઈલ માં નકર શું હોય કે પેલા આગળ હે ને સ્ક્રીન માં મમ્મી કે પપ્પા નો કે કઈ કોઈ પણ એમ રાખે બધા ફોટો, તો હું કોઈ દી હે ને ફોટો નો રાખું. નકર તો ઘડિયા ઘડિયા સ્ક્રીન લોક કર ખોલવાનું થાય ને તો ઘડિયા ઘડી યાદ આવે, પછી ઘડિયા ઘડી રોવું આવે, તો પછી હે ને લાઈફ માં આગળ જ ન વધી શકી. આશીષ અહીંયા અહીંયા આપણે સ્ટોપ થઈ જાય. એટલે મેં કીધું હે ને ફોટો આજે મેં તમને તમને લોકો ને મારે બતાવવા હતા ને એટલે મેં ફોટો ખોલ્યા, નકર કોઈ દી ફોટો ન ખોલતી. અને બાકી સ્વભાવની વાત કરું, મારી મમ્મી એકદમ ભોળા, હાવ એટલે હાવ ભોળા હતા, અને મારા પપ્પા રહ્યા ની મારા જેવા હતા બોલકડા, એટલે હું હે મારા પપ્પા જેવી થઈ માર ફાડ. મારી મમ્મી એકદમ ભોળા હતા, હાવ શાંત હતા, કોઈ દી કઈ માથા કૂટ જ નહીં, કઈ ને અસર આવો. અને દેખી કા જ એવું સ્વભાવ ઉપર થી આપણને હશે એવું લાગે, ખબર પડી જાય. ને આ લેપટોપ માં હે ને હું એકય ફોલ્ટા નો આપું ખુશી ને, આ લેપટોપ માં કામ કરવાનું હોય ને એટલે આ તો અત્યારે તમે બધે તમને બધાને બતાવતા હતા ને એટલે લેપટોપ માં લીધા. એટલે બાકી મારો જે મોબાઈલ હોય ઉપર સ્ક્રીન માં જે ફોટો રાખું ને હનુમાન દાદા નો જ ફોટો હોય મારા માં, કોઈનો ને અમારે બે નો નો રાખી, કોઈનો હનુમાન દાદા નો જ ફોટો હોય છે મારો બોલો. અરે વાહ સરસ. તો જો તમને લોકો જવાતા ને મારા મમ્મી પપ્પા ને બધા ને બતાવી દીધા. મારા મમ્મી પપ્પા બીમાર હતા એટલે ઓફ થઈ ગયા, મારો ભાઈ હતો ને એનું એક્સિડન્ટ થયું હતું એટલે મારો ભાઈ એક્સિડન્ટ માં ઓફ થઈ ગયો. મારો ભાઈ 14 વર્ષ નો હતો ત્યારે ઓફ થઈ ગયો. અને તારા પપ્પા ઓફ થયા ત્યારે ખુશી અરાઉન્ડ 16 વર્ષ ની હશે. હા એટલે મારા પપ્પા ની ઉંમર એક્ઝેક્ટ કેટલી હતી મને ખ્યાલ નતો, કઈ મમ્મી થઈ જાય તો ન ખબર હોય ને, નાની હતી ખુશી, મમ્મી રોવાનું ન હોય કઈ એવી વાતો માં, એકદમ સ્ટ્રોંગ રહેવાનું, જો સ્ટ્રોંગ હું ને એકદમ. અરે સ્ટ્રોંગ પછી મમ્મી પપ્પા ની કહાની. અને મારા પપ્પા રહ્યા ની બહુ એટલે બહુ જ રસોઈ ના શોખીન હતા, અને સેમ ટુ સેમ હું મારા પપ્પા તરફ થી જ આવી વારસામાં એ જ રીતે મારા પપ્પા ને જેટલી રસોઈ નો શોખ હતો ને એટલો જ મને હે બોલો. એટલે હું હે બધી રીતે જોવા જાય તો મારા પપ્પા જેવી થઈ. આશીષ તમે નોટિસ કર્યું વસ્તુ મને ખબર છે. હા અને મારો ને મારા ભાઈ નો બોન્ડ તો કઈક, હું હાવ નાની હતી ને ત્યારે બહુ એટલે બહુ સારો બોન્ડ હતો કે બાધા બાધી ને ઓલું નાતે તો નાના હોય તે તો ભાઈ બેન એવું હાલતું જ હોય હોય જ એવું. અને પછી જયારે ખબર પડી ત્યારે તો પછી ઓફ થઈ ગયા, એટલે પછી તો કઈ શું હોય કે બોન્ડ નું કઈ ઓલું હોય નઈ એમ. બાકી ત્યારે નાના હતા ને ત્યારે ખબર ન પડતી આશીષ એવી કે શું ફીલિંગ એમ, હવે ખબર પડે શું ફીલિંગ એમ સિરિયસલી યાર. એ તો એવું જ હોય ને મોટા થાય ત્યારે બાપ ને બધી વધારે ખબર પડે, પછી જ પડે. નાનપણ વયા જાય તો આપણને ખબર ન જ પડે. મમ્મી હે ને રોવા બેઠા અત્યારે, રોવા ન હોય મમ્મી એમાં હું ખુશી નથી રહતી, તેમાં તારે હું ઓલું કઈ કેવું મને રોવડાવે આપણે બીજું બીજું આપડે આપણા ઓલામાં લઈ જાવ, હાલો આપડે આપણા બે હવે તેમાં પોપલા પાડવા માંડ્યા. હાલો બે હસવા માંડો, હાલો હાલો બે હું બાજવા માંડો રીલ માં. તમે મા દીકરો કઈક ને કઈક વાત કરી, આપણે બે હાહુ હોઉં મેં કીધું.
ઘણી વાર થાય, અમે હું મમ્મી અને હાવ વાલા હાવ ની જેમ બાજતા, ખુશી અમાર બે વચ્ચે બંધ કરા. એ તમે બી બાજુ માં, તમે બે ચૂપ રહ્યો તો કે હું વહુ હું હું જ બાજતી, તમે બે બાજુ. મમ્મી પપ્પા માટે હે ખુશી, મેં કીધું આજે મમ્મી પપ્પા ની કરી, જો આ રીતે સેટઅપ કરી નાખ્યું, સેટઅપ બધું રેડી કરી નાખ્યું હોય, અને ગેમ કઈ રીતની કહી દઉં તમને. જો આ 10 બોલ હે, 10 એ 10 બોલ ને રેડવાના ના ગ્લાસ માં નાખવાના, જી સૌથી વધારે બોલ ઈ ગ્લાસ માં નાખી દેશે ઈ જીતી જશે. ઓકે, બે મમ્મી ને પપ્પા બે રેડી? અરે વાહ રે વાહ, ફૂલ જોશ માં. હા, પેલો વારો કોનો લઈશું? સબસ્ક્રાઇબ કરી દેજો, તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.